એમ કહેવાય છે કે હસતો માણસ હંમેશા સુખી હોય છે. તો જે આપણને હસાવતા હોય એ માણસ કેવા હોય? હાજી, હાસ્ય લેખક અશોક દવે. અશોકભાઈ મળવા જેવા માણસ છે આ હું નથી કહેતી, એમની પત્ની હકી કહે છે. એક ખાસ વાત કહી દઉં મિત્રો, કે મને જાણવા મળ્યું છે કે હવે પછી જે એન્કાઉન્ટરના ટોક શોનું સંચાલન અશોકભાઈ કરવાના છે અને એકે એક જણની ખબર લેવાના છે. આખો શો ખૂબ જ રસપ્રદ છે. મારું એવું માનવું છે કે આજ સુધીમાં આવો શો કોઈ પણ પુસ્તકના લોકાર્પણ પ્રસંગે કરવામાં નથી આવ્યો, એટલે આ એક યુનિક કાર્યક્રમ હશે. બધા શાંતિથી બેસજો અને જોજો. અશોકભાઈ, સન્નારીઓ અને સોરી સજ્જનો શબ્દ હું નહીં વાપરી શકું, કારણ કે તમારામાંથી કેટલાકને હું પર્સનલી ઓળખું છું. એનીવે, જે પ્રોટોકોલ પ્રમાણે મારે બોલવું છે, મંચ ઉપર ઉપસ્થિત સન્માનનીય, આદરણીય, પ્રાતસ્મરણીય અને આપણા સૌના લાડકા શ્રી અશોક દવે અને બાકીના સર્વે, આ મારે એટલા માટે આ લોકોના વતી બધા ઇલકાબો મારી ઉપર લઈ લેવા પડ્યા, કડવા ઘૂંટડા પીવા પડ્યા, કારણ કે હું લાયન્સ અને રોટરી ક્લબોમાં બહુ જતો હોઉં છું. એમાં બધાના નામો બોલવાનો રિવાજ છે, હવે તો એમાં જન્મકુંડળીનો પણ રિવાજ આવી ગયો છે. અને આ પહેલું ફંક્શન કદાચ એવું હશે કે જો લાયન્સ મિત્રો કે રોટરી મિત્રો અહીંયા હાજર હોય ઉપસ્થિત, તો ખબર હશે કે આજે આ પહેલું ફંક્શન એવું છે કે જ્યાં સ્ટેજ કરતાં ઓડિયન્સમાં પબ્લિક વધારે છે. અને આજે મારે આશુ વિશે બહુ જ બોલાયું છે. એ આશુ છે તો હું અશોક છું, પણ અમે બંને ફફડીએ છીએ ત્રીજા આશુથી, આશુ, અશોક અને સાલો આશારામ. ત્રણેના નામ સાથે બોલાય એમ છે. પણ અહીંયા બેઠા પછી મેં કેટલાક નિરીક્ષણો કર્યા, એ પહેલા તમને જણાવી દઉં કે પહેલા તો આખા કાર્યક્રમમાં જેને સૌથી છેલ્લા બોલવાનું હોય ને એને અધમું થઈ ગયેલું ઓડિયન્સ મળે. આ પેલા બે જણા ક્યારના મંડ્યા છે? ભાઈ સંજય અને બેન સંગીતા ક્યારના મંડ્યા છે? તાળીઓ પાડો, તાળીઓ પાડો. તમારી પાસે પડાઈ પડાઈ ને એવા મૂડ માર મારે, મારી પાસે મારા વખતે હવે તાળીઓ જ ના રહી. જો બધા અત્યારે આમ પેલા હાથમાં અમૃતાંજન લગાડવાનું ને એવી રીતે તાળી પાડે છે, રમીના પત્તા ચીપતા હોય એમ. બીજી એક વાત એ હતી કે આજે અહીંયા ઓઢણી પ્રથા શરૂ થઈ એમાં તમે, હું તો નિરીક્ષણનો હાસ્ય લેખક છું, તમે જોયું હશે કે જેટલી ઓઢણીનો પેલો નંબર આવતો જાય એમ ઓડિયન્સમાંથી બૂમ પડે ઓઢણી, જાણે અમે રહી ગયા. પણ એકે બૂમ આ લોકોએ પાડી છે? એમના હસ્તે આ પુસ્તકનું સમર્પણ થતું હતું અને એમના હસ્તે ઓઢણી આ ભાઈ આશુને મળવાની હતી. આ લોકોએ ક્યારેય બૂમ નથી પાડી. કેમ કે આ બેને બધું આમને એકલા આશુને અર્પણ કરી દીધું. એટલે અમારા માટે એક હાથ રૂમાલ તો આપવો તો બેન. મેં બેન સંગીતા શબ્દ વાપરે એમાં કેટલાય બધા રાજી થઈ ગયા. પણ આશુ અને નરેન્દ્ર મોદી વચ્ચે ઘણું બધું સામ્ય છે. મેં કેજરીવાલ નથી કીધું તો તમે તાળીઓ નથી પાડતા. સામ્ય એટલા માટે છે કે બંનેના પુસ્તકોનું આજે વિમોચન છે. અહીંથી 492 કિલોમીટર દૂર અત્યારે પોતે આજ ઘડીએ નરેન્દ્ર મોદી પોતાના પુસ્તકનું વિમોચન કરાવી રહ્યા છે. ગ્રેટ માઇન્ડ્સ થિંક અલાઇક એન્ડ ફૂલ્સ રેરલી ડિસએગ્રી. આ બંને વચ્ચે બીજું પણ એક સામ્ય છે, બંનેને વડાપ્રધાન થવું છે.
અને આપણે બધા અહીંયા જે 1100 જણા ભેગા થયા છે એ ઊભા થઈને 2 મિનિટનું મૌન પાળીને એવી પ્રાર્થના કરીશું કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવજો, આને ના બનવા દેતા, આપણા લોસમાં છે. કેમ કે નરેન્દ્ર મોદીનું એક સૂત્ર છે, હું ખાતો નથી ને ખાવા દેતો નથી, બરાબર. અને આશુનું સૂત્ર છે, હું પીતો નથી ને પીવા દેતો નથી. તો આ માણસ તો આપણા કામમાં ના આવે. પણ ત્રીજી એક વસ્તુ તમે જોઈ હશે, અહીંયા જ્યારે પુસ્તકોનું વિમોચન થઈ રહ્યું હતું, લોકાર્પણ, ત્યારે તમે અત્યાર સુધીના જે બધા વિમોચનો જોયા હોય એ વિમોચનોમાં આ રીતે એક પદ્ધતિ છે કે પહેલાં એનું નાડું ખેંચવાનું, પછી પહેલાં એના કપડાં ઉતારવાના. પણ આ પ્રકાશકો ખબર નહીં ક્યાંથી સેલો ટેપ લઈ આવે છે, આવી કે પેલા જ નખથી ખોતરતા જ રહે બધાનું. અત્યારે તમે જોયું ત્યાં પેલું આપણે મોબાઈલ રિપેર કરતા ને એવી રીતે બધા વિમોચન કરતા હતા, કોઈની ગાંઠ ખુલતી નથી. અને એટલા જ માટે કોઈ દિવસ પ્રકાશકો પાસે લગ્ન માટેની કન્યા તૈયાર ના કરાવાય. ખબરદાર જો કોઈ દાડો તમે આવું કરી શકો. આના કરતા આશુએ આજે અંડરવર્લ્ડના 2 પુસ્તકો છાપ્યા છે, 3. એને અમે એટલું સૂઝ્યું નહીં કે આ બધા પાસે આ વિમોચન કરાવવાને બદલે એક ભાઈને લઈ આવવાનો હતો વિમોચન કરવા માટે. અમે લોકોએ આટલી બધી ટાઈમ લગાડી આમ કરીને, પેલા ભાઈ 3 જણા આવીને આમાં સ્માઇલ પ્લીઝ કરે, 3 કલાકથી હસી હસીને તો જડબા દુખી ગયા છે, અને તું સ્માઇલ પ્લીઝ કરે છે. પણ ભાઈ આવે ને સીધો ઠાક કરતો, એક કરે ને આખું બધું પૂંછડા બહાર, તરત વિમોચન થઈ જાય. એ ન કરાવવું હોય તો ફિલ્મ સ્ટારને બોલાવો. ફિલ્મ સ્ટારને પહેરેલા કપડાં કઢાવવાનો બહોળો અનુભવ હોય છે. એટલે આ જે પુસ્તકની ઉપર જે બધું આપણે ગાભા વીટ્યા હોય છે બધા, એ તરત આ લોકો ખોલી નાખી શકે ફિલ્મ સ્ટાર. બીજી એક વાત, હવે કે અત્યારે આ જે બધા વક્તાઓ બોલ્યા એ બધામાં ડોક્ટરોએ છે ને ડોક્ટરી બતાવવાને બદલે શેરો શાયરીઓ બહુ કીધી. એમની સ્પીચ કરતા એમની શાયરીઓમાં વધારે તાળીઓ પડી. તો મારો એ જીવ બળે છે કે સામી આપણે બી એક ડોક્ટરોને શાયરી ફટકારવી. તમારા બધાની છે ઈચ્છા? તમે તૈયાર છો પારેખ સાહેબ, કોઠારી સાહેબ? હા, આ ડોક્ટર સંજય, ડોક્ટર તમારા બંગલામાં સોફા, ફર્નિચર, ટીવી અને ટાઇલ્સ છે એ બધાની પાછળ અમારા બધાના અરસ, મસા, ભગંદર ને પાઇલ્સ છે. બીજું પેલું આ ઓઢણી પ્રકરણ પાછું આપણે ચલાવીએ છે, સ્ટોકમાં પડી છે કે આપણા માટે છેલ્લી બાકી છે. છેલ્લી બાકી છે, લાલ છે, લાલ થઈ જાય તો. પણ એકાદી ઓઢણી વધી હોય તો ઓઢણી નહીં તો છેવટે તમારો હાથ રૂમાલ મને આપજો બેન, કારણ કે ઘેરજીને મારે પ્રૂફો બતાવવા પડે છે કે હું મુંબઈ ગયો હતો. એટલે અમારી પાસે ડેન્જરસ થઈ જશે આવા પ્રૂફ બતાડશો તો. ડેન્જરસ થઈ શકે, અમે પરણ્યા ત્યારથી ડેન્જર શબ્દ ભૂલી ગયા હોઈએ બેન. એની સાથે તો ઉછર્યા હોઈએ. અને એક છેલ્લી વાત, આ નિરીક્ષણ કે સંજય અને બેન સંગીતા આ બંને જણા દર ત્રીજી મિનિટે કે તાળીઓ પાડો, તાળીઓ પાડો, પાછળથી ઓછી આવે છે. તમે એક નિરીક્ષણ કર્યું હોય તો એ બેમાંથી પોતે એકે તાળી પાડી જ ખરી. હવે આપણે બધા ભેગા થઈને કરો, કહો એમને કે તમે તાળી પાડો, તમે તાળી પાડો, ત્યારે આશુને સાચી. એનીવે, મને કહેવામાં આવ્યું હતું કે તમે જેટલું બોલવાના હો એનાથી અડધું કાપી નાખજો, કારણ કે પેલો આ પ્રોગ્રામ બાકી છે. છતાં પણ એક આશુ માટે એક વાત કરી દઉં કે આશુ મારા સગા ભાઈ જેવો નાનો મિત્ર છે. એણે મને કીધું ત્યારે ખબર પડી કે એ પત્રકાર બન્યો ત્યારે એની લાઈફનો સૌથી પહેલો ઇન્ટરવ્યુ એણે મારો લીધો હતો. એમ આઈ રાઈટ?
એટલે એ ત્યારથી અમારી વચ્ચેનો જે સંબંધ બંધાયો તે આજ સુધી અખંડ છે. એટલા માટે કે આ માણસ નખ શીખ પ્રેમ કરવા જેવો છે, અને એટલા માટે કે એની પાસે કોઈ તમારી પાસેથી લેવાનું કંઈ નથી હોતું, આપવાનું જ હોય છે. એક તો હું જાતનો બ્રાહ્મણ અને અમે અમદાવાદથી આવું, લેવાનું આવે ત્યારે મને બહુ ગમે, પણ મેં મારી શક્તિ મુજબ એને પણ જે કંઈ મારાથી શક્ય હોય તે પ્રેમ એટલો આપવાનો પ્રયત્ન કર્યો છે, આદર આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રેમ જુદી વાત છે ને આદર જુદી વાત છે. પ્રેમ તો બધા કોઈ આપી શકતા હોય. આદુ આશુ મારાથી ઉંમરમાં આટલો બધો નાનો હોવા છતાં હું એનો આદર એટલા માટે કરું છું કે એ સર્જક છે. પેલા બેને સુધાર્યું હતું કે લેખક નહીં પરંતુ સર્જક છે. આજકાલ સંજય છેલ અમારી ગુજરાતી સાહિત્યમાં એક સરસ મજાની પરંપરા ચાલી છે. કોઈને તમે લેખક કોને એટલે એને હાડવાડ અપમાન લાગી જાય. હવે એને સર્જક પછી તો કહેવો પડતો હતો કે સર્જક છે, એમાંય અપમાન લાગ્યું. પછી એના ઉપર બદલાઈને નવો શબ્દ આવ્યો સાહિત્યકાર. કવિ હોય કે લેખક હોય એને કમ્બાઈન કરીને સાહિત્યકાર કહેવો પડે. ત્યાર પછી નવો શબ્દ આવ્યો આપણે શબ્દ પુરુષ. તમારે લેખકને શબ્દ પુરુષ કહેવો પડે, વિચાર પુરુષ કહેવો પડે. એટલે આ ભાઈ તારું વાંચતા નથી, અમે તારા ઘરમાં તારું કોઈ વાંચતા નથી, શેનો વિચાર પુરુષ પણ. આ ચાર જણા તને ઓળખે એમાં. અને છેલ્લે મારે બેસી જતા પહેલા મારે એક જે ખાસ કહેવાનું કે આ બધા જ લોકો મને આજે સવારથી હેરાન કરે છે, હકી ભાભી કેમ નો આવ્યા, હકી ભાભી કેમ નો આવ્યા, કેમ નો આવ્યા. એટલે મેં કીધું મારા ચહેરા પર તને આટલી લાલી ગમતી નથી, એની એક વાત તમને કરી દઉં. હકી ભાભીની, તમારા હકી ભાભીની, એ આખે આખી ઇમ્પોર્ટેડ છે, એટલે કે લંડનની રેસિડેન્ટ, આઈ મીન સિટીઝન છે. હવે સ્વાભાવિક રીતે બબે વર્ષે, ત્રણ ત્રણ વર્ષે એને લંડન આવજા કરવી પડતી હોય. આપણા ગુજરાતીઓમાં એક હેબિટ છે કે ત્યાંથી કંઈ ને કંઈ લેતા આવજે, ખાસ તો આપણા માટેના જભલા લેતા આવે ને, અહીંયા પેનો લેતા આવે ને બધું. એટલે જે આપણને ઓળખતા હોય ને વારંવાર પૂછપૂછ કરે, તમારે તો બધું ભાભી ત્યાંના એટલે ત્યાંથી આવતું હશે નહીં બધું. એટલે આપણે કહીએ કે ના ભાઈ એ બધું અહીંનું જ છે, આ શર્ટ બી અહીંનું જ છે, 2000 શર્ટ છે. પછી આપણી પેન ખેંચીને પૂછે ત્યાંનું ને, આપણે કહીએ ના ભાઈ ના 50 રૂપિયાની પેન છે. ઠેઠ આપણા મોજા જોઈને કે ત્યાંના. આ ત્યાંનું 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 એટલું બધું ચાલ્યું કે વંદના અમે લોકો અમારા બાળકોને લઈને બહાર નીકળી શકતા નતા. અને એની એક ટિપિકલ એક સ્ટાઇલ છે, જે કંઈ સવાલો પૂછવા હોય રાત્રે મને પૂછવા. એમાં એક દિવસ એવું થયું કે અમારા ઘરની બરોબર સામે એક DYSP ફ્રેન્ડ રહે, એની વાઇફ રેખા મારા પત્ની હકીની ખાસ બેનપણી. ભાર્ગવભાઈ આ શીખવા સમજવા જેવું છે, તમે હમણાં આમ ના જો, તમારી સામે ધ્યાન રાખજો. એટલે એ બંને જણીઓ વચ્ચે નોકઝોક ચાલતી હોય. એમાં થયું એવું કે એ લોકોએ ભાર્ગવ, અરે આ રેખા અને મહેન્દ્રએ બંને જણા એવી કંઈ ટેવ પાડી હશે કે રોજ સવારે પેલો ઓફિસ જવા જાય ત્યારે રેખાના ગાલ ઉપર એક સરસ મજાની નું ચુંબન કરે, ટપાલ ટિકિટની માફક એક ચુંબન ચોડીને પછી જાય. હવે આ તો રોજનું હોય, આપણને ઓછી ખબર છે, આપણે તો કંઈ કીવલમાંથી જોવા નથી ગયા. પણ હકી એક દિવસ બાલ્કનીમાં કપડાં સુકવતી હતી ને એનાથી આ દ્રશ્ય જોવાઈ ગયું કે પેલો એકદમ ઉપડક ઉપડક બ્રીફકેસ લઈને આવ્યો, પેલી રસોઈ કરતી હતી, એ લોકોને એમ કે કોઈ જોતું નથી, પણ ચુંબન કરી લીધું. હકી આ જોઈ ગઈ. સ્વાભાવિક રીતે સ્ત્રીઓનો સ્વભાવ છે કે ઈર્ષા તો આવે જ. આખો દિવસ હકીએ કંઈ ના કીધું, પણ ઠેઠ રાત્રે સૂતી વખતે મને કીધું, અશોક, એ શ નથી બોલી શકતી, અશોક આ સામેવાળી રેખા છે ને, એના વર્ગ મહેન્દ્રભાઈ તો ઓફિસ જતી વખતે રોજ એના ગાલે ચુંબન કરે છે, તમે તો મને કોઈ દી નથી કરતા. એટલે મેં કીધું મહેન્દ્રભાઈને વાંધો ના હોય તો મને વાંધો નથી. હવે આ વાત તો પતી ગઈ. પછી 3-4 દિવસ પછી અમે લોકો ચા પાણી પીવા માટે એના ઘરે ગયા, ત્યારે મેં કીધું નિખાલસ, હું પાછો નિખાલસ બહુ સ્ત્રીઓના મામલે, એટલે મેં એ લોકોને કીધું ભાઈ આવું
એક મજાક થઈ ગઈ હતી. તમે લોકો પેલું ચુંબન કરીને તું તો જતો રહ્યો, પણ મજાકમાં આ હકીએ મને કીધું. એટલે મેં મજાકમાં એમ કીધું કે ભાઈ મહેન્દ્રને વાંધો ના હોય તો મને વાંધો નથી. ત્યારે રેખાએ મને કીધું, શું અશોકભાઈ બધું મજાકમાં જ કાઢો છો? થેન્ક યુ.